गुजरात विधानसभा की चूंटणी ने लेने भाजपे उम्मीदवारों की यादी जाहिर करी छे अने जेने लेने अनेक समाज रोषनी लागणी जोवा मळी रही छे। त्यारे सौराष्ट्रमां मोटी वस्ती धरावतो चुवाळिया कोळी समाजने योग्य प्रतिनिधित्व न मळता विरोध दर्शाव्यो छे। कोळी समाजना आगेवानोए जणाव्युं हतुं के दरेक बैठक पर कोळी समाजनी वस्ती वधु छे अने छतां अमने टिकिट नथी आपवामां आवी, जेथी आगामी समयमां कोळी समाज रणनीति करशे। અમે દેખાડીશું કે કોળી સમાજ શું છે અને તેની તાકાત શું છે। આજે જે ભારતીય જનતા પાર્ટી જે યાદી બહાર પાડી એમાં અમારે કોઈ સમાજારે અમને કોઈ વાંધો નથી। અમે બધા સમાજ સાથે રહેવાવાળા માણસો છીએ। अमारी पण चुवाड़िया ठाकोर समाजनी मोटी संख्या में सौराष्ट्र में वस्ती है। क्या 80-80 हज़ार मतदान है। 3-4 सीट तो यी है कि 80-80 हज़ार मतदान है। 7-8 सीट एवं है कि 40-50 हज़ार मतदान है। बाकी 20,000, 25,000, 30,000 सौराष्ट्र में एको एक सीट पर अमरु मतदान है। अँ आज अमे भेगा थे अमरा सौराष्ट्रना गुजरातना जे मंडळो चाले से सुवाड़िया कोळी समाजना प्रमुख माननीय मारी बाजू में धर्मेशभाई झिंझवाड़िया बैठा से। ठाकोर सेनाना प्रमुख माननीय रणछोड़भाई उग्रजा बैठा से। मारी बाजू में बब्बाई उग्रजा बैठा से। ये विरोध पक्षना नेता था, हालना कोऑपरेटरो से, एने पण फोन आवे छे। अने जे अमने एक अमारे सम खावा पूरता एक धारासभ्य हता हळवद धांगध्राना, एने पण रिपीट नथी कर्या। આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તેમનું ફાઇનલી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તેમાં સૌરાષ્ટ્રમાંથી એક પણ ચુવાડિયા કોળી સમાજને ટિકિટ ફાળવવામાં નથી આવી, એટલે આખાય રાજકોટ શહેર અને તમામના આગેવાનોની મિટિંગ મળી હતી। એમાં મને પણ આમંત્રણ હતું, સમાજનો પ્રમુખ હોય એટલે હું પણ ત્યાં ઉપસ્થિત હતો। ત્યાં ચર્ચા કરવામાં આવી કે તમે સમાજના આગેવાનો, અમે વર્ષોથી આ સમાજ ભાજપ સાથે વફાદાર છે, ભાજપ સાથે જોડાયેલો છે અને ભવિષ્યમાં પણ ભાજપ સાથે રહેશે એવું નથી, પણ સમાજને એક અન્યાય થયો એટલે એક મિટિંગ બોલાવવામાં આવી હતી અને કાલે સૌરાષ્ટ્ર ચુવાડિયા કોળી સમાજના આગેવાનોની પણ બેઠક મળે છે। તેમાં સમાજ જે કાંઈ નિર્ણય લે, જે કાંઈ સમાજના વડીલો આગેવાનો કહેશે એ મુજબ આગામી દિવસોમાં પગલાં લેશે સમાજ। અત્યારે હાલ રાજકોટના મુખ્ય આગેવાનો દ્વારા આજે અહીંયા સૌ મળ્યા છે। ચુવાડિયા કોળીની વસ્તી ઘણી બધી સીટોમાં 20,000થી લઈ 1,00,000 સુધીની વસ્તી મતદાન ચુવાડિયા કોળીનું છે। ચુવાડિયા કોળી પાસે ધાંગધ્રા બેઠક ઉપરથી એક ધારાસભ્ય હતા પરસોત્તમભાઈ સાબરિયા, જે સમખાવાના હતા, એમને પણ આ વખતે ટિકિટ આપવામાં આવી નથી। અત્યારે હાલ પ્રશ્ન એ છે કે ચુવાડિયા કોળીનું પ્રતિનિધિત્વ વિધાનસભામાં કોણ કરશે। એટલે જે હમણાં ભારતીય જનતા પાર્ટીની યાદી જાહેર થઈ એમાં એક પણ ચુવાડિયા કોળીને ટિકિટ આપવામાં આવી નથી। એટલે સમાજના લોકો, સમાજના આગેવાનોથી અને ભારતીય જનતા પાર્ટીથી ખૂબ નારાજ છે। નારાજગી તો ખ્યાલ જ હોવો જોઈએ કે ચુવાડિયા કોળી સમાજને એક પણ ટિકિટ દેવામાં આવી નથી। જે અમારી હળવદ ધાંગધ્રાવાળી સીટ હતી, ધારાસભ્ય 35,000થી જીતેલા હતા, એ પણ ટિકિટ કાપવામાં આવી અને એક પણ ટિકિટ નહીં। આજે આવડો મોટો 11% વસ્તી અમારી ધરાવે છે પૂરા ગુજરાતમાં અને અમારી સાથે આવડો મોટો અન્યાય થયો એ ચલાવી લેવામાં તો ન જ આવે। આજે મને સવારથી એટલા ફોન આવે છે કે આપણે શું કરવું, આનો નિર્ણય શું કરવો, એટલે કાલ અમારી મિટિંગ છે સૌરાષ્ટ્રભરના આગેવાનોની, એના ઉપર એક નિર્ણય લેવાશે શું કરવું।